હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની, સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં 5 દિવસના લોકડાઉનમાં આજે પ્રથમ દિવસે મોટાભાગના બજારો સ્વયંભૂ બંધ જોવા મળ્યા હતા. વડાલી તાલુકામાં કોરોનાના કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. વડાલી તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 47 કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે આ કોરોના સંક્રમણને અટકાવવા વડાલી નગરપાલિકામાં બુધવારે વેપારી એસોસિએશન અને નગરપાલિકાના પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર એમ 5 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે આજે લોકડાઉનના પ્રથમ દિવસે બજારોમાં મોટાભાગના વેપારીઓ દ્વારા દુકાનો સ્વયંભૂ બંધ રાખવામાં આવી હતી. સાથે જ વડાલી નગરપાલિકા દ્વારા શહેરમાં દવા છંટકાવ અને સેનેટાઇઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડાલી શહેરમાં સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લીધા બાદ આજે પ્રથમ દિવસે વેપારીઓએ સ્વયંભૂ વડાલી શહેર બંધ રાખતા બંધને સારો પ્રતિસાદ મળ્યો છે. કેવા પ્રકારે નક્કી કરવામાં આવ્યું છે? નગરપાલિકા દ્વારા ફિટિંગ કરવામાં આવી વેપારીઓને. વેપારીઓએ સજન કરી ભેગા થયા. ભેગા થયા પછી એમને કીધું કે સ્વયંભૂ આપણા વધી રહ્યું છે, કોરોના મહામારી વધી રહી છે નગરપાલિકા વિસ્તારના અંદર. એટલે એમને કીધું કે આપણે 5 દિવસ માટે બંધ રાખીએ. 18 થી 22 તારીખ સુધી નિર્ણય કરેલો છે. દવા છંટકાવ કરીએ છીએ, દવા છંટકાવ સેનિટાઇઝર કરવાનું ચાલુ કરી દીધું છે. આ બધું કામ ચાલુ કરી દીધું છે નગરપાલિકા છે. વેપારીઓ સાથ સહકાર સારો આપે છે. ટોટલી મોટાભાગે બધા સ્વયંભૂ બંધ રાખેલું. ઓકે. સાબરકાંઠાના વડાલી શહેરમાં વધતા જતા કોરોના કહેરને લઈ વડાલી શહેરમાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. વડાલી નગરપાલિકામાં બુધવારે વેપારી એસોસિએશનની નગરપાલિકાના પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં વડાલી શહેર 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર એમ 5 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે આજે 18 સપ્ટેમ્બર એટલે કે પહેલા દિવસે સ્વૈચ્છિક લોકડાઉનમાં મોટાભાગના બજારો સ્વયંભૂ બંધ જોવા મળ્યા હતા. રિપોર્ટર ધ્રુવ માળી, ZS TV.